5/4/2017 એટલે કે વિશ્વ આરોગ્ય દિન. આ વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ મુકામેથી મેડિકલ સ્ટુડન્ટ અને તમામે તમામ સ્ટાફ સહિત એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે ડિપ્રેશન એ અમારી થીમ છે. વિશ્વમાં 35 કરોડ લોકો ડિપ્રેશનથી પીડાય છે. ડિપ્રેશનના હિસાબે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. ડિપ્રેશનના હિસાબે માણસ એની નોર્મલ લાઈફ જીવતો નથી અને ડિપ્રેશન એ સામાન્ય સમજાવટ અને દવાથી એનાથી નિંદિત થઈ શકે છે. એના માટે જૂનાગઢની જનતાને ડિપ્રેશન વિશે માહિતી આપવા, માહિતીગાર કરવા અને જૂનાગઢના જે કોઈ પણ ડિપ્રેશનમાં જીવતા દર્દીઓ હોય એની અમે સારી રીતે સારવાર કરી શકીએ એવા એક સારા હેતુથી આ રેલીનું નિયોજન કરવામાં આવ્યું છે. અને આજે હું જૂનાગઢની જનતાને એક આહ્વાન કરીશ કે આપણે આ લતામાં કે આપણા કોઈ વિસ્તારમાં ડિપ્રેશનથી પીડાતા દર્દીઓ હોય તો એને સત્વરે સિવિલ હોસ્પિટલમાં મોકલી દો. આપણી પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આપણે એને ડિપ્રેશનમાંથી બહાર કાઢીશું, એને નવું જનજીવન આપીશું અને સમાજના સુધારાના એક ભગીરથ કાર્યમાં આપણે બધા ભગીરથ થઈશું. મારું નામ અભિરા ચાંદલી ચતુર્વેદી છે. GMERS મેડિકલ કોલેજ ખાતે સેકન્ડ ઇયર MBBSમાં અભ્યાસ કરું છું અને આજે વર્લ્ડ હેલ્થ ડે છે 7 એપ્રિલ 2017 અને આજે અમે અમારી મેડિકલ કોલેજ ખાતેથી ગાંધી ચોક સુધી રેલી કાઢેલી છે, જે વર્લ્ડ હેલ્થ ડે માટે આજની થીમ છે ડિપ્રેશન. ડિપ્રેશન આપણને લોકોને ખબર જ છે કે માનસિક રોગોની ભયાનક સ્થિતિ એ ડિપ્રેશન જ છે. એ માટે આ લોકોની માનસિક રોગોને દૂર કરવા માટે એ અમારો